નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે. સમાચાર ની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે પધાર્યા. દમણમાં એક યુનિવર્સિટી અને માછીમારો માટે ડીઝલ પર લાગતી વેટ ડ્યુટી ઝીરો કરવાની કરી જાહેરાત. દમણ પોલીસે કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને ઘરમાં જ નજરકેદ કર્યા. પ્રધાનમંત્રીનો વિરોધ કરવાના કોંગ્રેસના ઈરાદાનું થયું સુરસુર્યું. વાપી જૂના ફાટક પાસે વડની દાડીઓ કાપવા સમયે દાડીમાંથી પસાર થતા વીજ વાયરને સ્પર્શ થતા મજૂરનું ઘટના સ્થળે મોત. પારડી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપ બક્ષી પંચ મોરચા ઉપપ્રમુખની હાઈકમાન્ડને લેખિતમાં ફરિયાદ. હવે જોઈએ સમાચારો વિગતવાર. શનિવારે વડાપ્રધાન દમણની ઐતિહાસિક મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન દમણમાં વડાપ્રધાનના હસ્તે દમણ હેલિકોપ્ટર સેવા ઉપરાંત 1000 કરોડના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાંના કેટલાક પ્રોજેક્ટ પહેલેથી જ શરૂ છે અને તે પૂર્ણતાના આરે છે. દમણમાં શનિવારના રોજ મોદીજીના હસ્તે દમણ હેલિકોપ્ટર સેવા ઉપરાંત 1000 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાંના કેટલાક પ્રોજેક્ટ પહેલેથી જ શરૂ છે જે પૂર્ણતાના આરે છે, જ્યારે અન્ય કેટલાક પ્રોજેક્ટનું મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. દમણમાં આજે 1.5 લાખની જનતા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરોડોના પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી હતી, જેમાં દમણથી દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવા, દીવથી અમદાવાદ વચ્ચે પ્લેન સેવા, મધુબન વોટર સપ્લાય યોજના, કરોડોના ખર્ચે પેડેસ્ટ્રિયલ બ્રિજ નિર્માણ, 7 કરોડના ખર્ચે નર્સિંગ હોસ્ટેલ, જેમાં 128 નર્સ માટે 64 રૂમ તૈયાર કરાયા છે, 3 કરોડના ખર્ચે આંગણવાડીમાંથી બનાવેલ નંદગઢનું લોકાર્પણ, દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી 8 કરોડના ખર્ચે સરકારી શાળાના ઓરડા, 38.80 કરોડના ખર્ચે 220/66 કેવી ટ્રાન્સફોર્મરનું લોકાર્પણ, ગેસ પાઇપલાઇન અને સીએનજી ગેસ સ્ટેશનનું કરોડોના ખર્ચે લોકાર્પણ, 17 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 13.68 કરોડના ખર્ચે દીવમાં ફિશિંગ પોર્ટનું લોકાર્પણ, 8 કરોડના ખર્ચે ફેસિલિટી બિલ્ડિંગ, 48 કરોડના ખર્ચે 6 મેગાવોટનો સોલર પ્લાન્ટ, નર્સિંગ કોલેજ, 11.95 કરોડના ખર્ચે દીવમાં બ્રિજ, 56 કરોડના ખર્ચે મોટી દમણ ફોર્ટનું બ્યુટિફિકેશન, દેવકા અને જમ્પોર બીચનું બ્યુટિફિકેશન, 3.66 કરોડની પ્રધાનમંત્રી આવાસ યોજના, 47.3 કરોડને ખર્ચે એન્જિનિયરિંગ કોલેજ, 2.64 કરોડના ખર્ચે ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે હાઉસિંગ કોલોની, 2.82 કરોડના ખર્ચે દમણ ખાતે ધોબી તળાવનું બ્યુટિફિકેશન, 1.40 કરોડના ખર્ચે દમણમાં દુબઈ માર્કેટનું રિનોવેશન, 12.47 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ, 99.21 કરોડના ખર્ચે સેલ્વાસમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટ, 32.97 કરોડના ખર્ચે છપલીસેરી બ્રિજ નિર્માણ, 12.30 કરોડના ખર્ચે દીવમાં નાગવા બીચનું નવનિર્માણ, 10.36 કરોડના ખર્ચે સૂર્ય હાઉસિંગ પ્રોજેક્ટ મળી કુલ નાના મોટા 37 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું, જે માટે કુલ 1000 કરોડની ધનરાશિ ખર્ચાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:20 દિલ્હીથી હવાઈ માર્ગે સુરત આવ્યા. ત્યાંથી 12:10 હેલિકોપ્ટર દ્વારા દમણ એરપોર્ટ જવા રવાના થયા હતા. દમણ એરપોર્ટ ઉપર ઉતરતા તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દમણ એરપોર્ટ પર ઉતરતા તેમનું સ્વાગત પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ લાલુભાઈ પટેલ અને ગોપાલદાદાના હસ્તે ફૂલોથી કરાયું હતું, જે બાદ દમણ એરપોર્ટથી રોડ શો દ્વારા સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં વિવિધ કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે દમણ સાંસદ લાલુભાઈ પટેલે સંબોધન કરી જણાવ્યું હતું કે વડાપ્રધાને દીવ, દમણ અને સેલ્વાસમાં હેટ્રિક નોંધાવી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસે દમણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. દમણની પ્રગતિમાં 4 ચાંદ લાગ્યા છે, તેમાં દમણના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલનો સિંહ ફાળો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશની જનતાને અનેક આશા અપેક્ષાઓ છે, જેને મોદી પૂરા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી જનધન યોજના, મુદ્રા યોજના સહિત અનેક યોજનાઓ શરૂ કરી છે. ડિજિટલ યોજના, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત મિશન યોજના વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અનેક વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા તેઓએ પ્રોત્સાહિત પણ કર્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની વિવિધ યોજનાનો ખ્યાલ આપ્યો હતો. તેમણે કહ્યું કે દમણ અને દીવ વચ્ચેનું અંતર હેલિકોપ્ટર સેવાથી ઘટી જશે અને લોકો પણ બચી જશે. તેમણે આરોગ્ય વિભાગની અને પ્રશાસક પ્રફુલ્લ પટેલના વખાણ કરતા કહ્યું કે
કુપોષણ માટે દમણ દીવ અને દાદરાનગર હવેલી દ્વારા જે યોજના શરૂ કરવામાં આવી છે કે યુવતી પ્રસૂતિ માતા બાળકોને દર માસે કીટ વિતરણ તે ખૂબ જ ઉત્તમ છે. તેમણે કહ્યું કે જે દેશનું બાળક સશક્ત તે દેશનું ભવિષ્ય પણ સશક્ત જ હોય છે. તેમણે દમણને યુનિવર્સિટી આપવા માટેની જાહેરાત કરી હતી જેને લોકોએ વધાવી હતી. માછીમાર ભાઈઓ માટે વેટ ડ્યુટી જે ડીઝલ ઉપર લાગુ કરવામાં આવી છે જેની અવધિ પૂર્ણ થઈ ગઈ હતી તેને પણ ફરી કન્ટિન્યુઅસ કરી દેવા માટેની જાહેરાત કરી હતી. તેમણે માછીમારોને મંડળી બનાવવા અને એક જૂથ બનાવીને સરકારની સહાય અને બેંક લોન દ્વારા નવી બોટ પણ મળશેનું જણાવ્યું હતું. દમણ અને દીવના દરિયા કિનારે દરિયાના ખારા પાણીમાં દમણના લોકોને સી બીડની ખેતી કરવા માટે પણ હાકલ કરી હતી અને સી બીડની ખેતીને પ્રોત્સાહન આપીને દમણ દીવનું નામ એક મોડેલ સ્વરૂપે ગુંજે તેવો અભિગમ અપનાવવા માટેના સૂચનો પણ કર્યા હતા. તેમણે દમણને એક લઘુ ભારત તરીકે સંબોધન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકર, દમણ અને દીવના વર્તમાન સાંસદ, પૂર્વ સાંસદ, પાલિકા અને પંચાયતના હોદ્દેદારો, સમાજના અગ્રણી નાગરિકો, ઉદ્યોગપતિઓ સહિત અંદાજે 1.5 લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે માટે દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરાયો હતો. તો દમણમાં મોદીના વિરોધ માટે કોંગ્રેસ દ્વારા પણ પાણીમાં પકોડા તળવાના અને કાળા વાવટા બતાવી વિરોધ કરવાની તૈયારી કરી છે, જે માટે પણ પ્રશાસન દ્વારા ચાપતી નજર રખાઈ રહી હતી. સોમનાથ જાણા ચાહતે હોંગે, ગીર કે સિંહ દેખના ચાહતે હોંગે, વો દમણ આયેંગે ઓર
उसका नाम रखा है इज्जत घर। और हकीकत है शौचालय ये इज्जत घर है, हमारी माताओं बहनों की इज्जत के लिए शौचालय का होना बहुत जरूरी है। अब आप भी दमन में एक नया रूप देखेंगे कि यहां की बहन बेटियां ई रिक्शा लेकर के दमन में चलती होगी और दमन के पर्यावरण की भी रक्षा करेगी। और जिस दमन में एक प्रकार से ये शांति प्रिय इलाका है, ये दंगा फसाद वाला इलाका है, मिलजुल करके रहने वाला इलाका है, इसमें जब माता बहने वही इच्छा चलाती होगी तो स्वाभाविक रूप से उन पैसेंजर के रूप में चलाते होंगे, उनके मन में भी माताओं बहनों के प्रति अधिक सम्मान बढ़ेगा और दमन की एक नई पहचान बढ़ेगी। दमन में मजदूरी करने के लिए आए हुए लोगों के लिए एक उत्तम प्रकार का रहने की व्यवस्था, उसका भी आज आरंभ हो रहा है। इसके कारण मजदूरों की जिंदगी में बदलाव आएगा और सबसे बड़ा जिन उद्योगकारों ने सरकार से पार्टनरशिप करने के लिए आगे आए हैं, मैं उनको विश्वास दिलाता हूं इन मजदूरों को, इन हमारे श्रमिक भाइयों बहनों को अगर रहने की अच्छी जगह मिल जाए, खाने की सुविधा मिल जाए तो वो अपनी जो ताकत है वो पूरी की पूरी आपकी फैक्ट्री में उत्पादन के अंदर लगा देते हैं, आपकी प्रोडक्टिविटी बढ़ा देते हैं। ज्यादा धन ये मजदूर हमारे ज्यादा अच्छी प्रोडक्टिविटी करके एक साल में आपका मुनाफा बढ़ा देंगे, ये मेरा विश्वास। एक श्रमिक खर्च कर सके उतने पैसों में मिले, इसके लिए एक सार्वजनिक रूप से भोजन का प्रबंध करने का भी आज यहां प्रारंभ हो रहा है। इसका लाभ भी आने वाले दिनों में यहां के मजदूर भाइयों बहनों को मिलेगा। दमन ने नई पहल की, भारत सरकार की इस योजना को उस परिवार में जहां 14-18 साल की बेटी है, जहां प्रसूता माता है, जहां छोटे छोटे बच्चे हैं, उनको पोषक आहार मिले, इसलिए एक आहार की किट हर महीने उनको देने का काम और उसका आज मेरे हाथों से कुछ परिवारों को देने का सौभाग्य मिला। मैं आशा करता हूं कि इन परिवारों में ये जो सरकार की तरफ से मदद मिली है उसका उपयोग ऐसा नहीं होना चाहिए कि अब यहां गया तो घर में पहले लाते थे वो बंद कर देंगे, ऐसा नहीं। जो पहले खर्चा करते थे उससे ये अतिरिक्त है, तभी जाकर के आपकी 14-18 साल की बेटी के शरीर का विकास हो। अगर उस बेटी के शरीर का विकास होगा, वो अगर सशक्त होगी, जब मां बनेगी तो बच्चा भी सशक्त बनेगा और जिस देश का बच्चा सशक्त होगा वो देश भी सशक्त बनेगा। ये काम इस योजना के तहत डीम अब स्मार्ट सिटी में उसका नाम नंबर लग गया है। अनेक विध योजनाएं डीम के साथ जुड़ी है। यहां पर आपका यूनिवर्सिटी का सपना था ना, आपको लगता था कि सूरत नर्मदा यूनिवर्सिटी से कब तक रहेंगे, भारत सरकार ने आपको भी एक यूनिवर्सिटी देने का निर्णय। हमारे मछुआरे भाई ने केरोसिन पर बैठ मुझे खुशी है कि हमारे माछीमार भाइयों बहनों को बैठ
टिकट की ड्यूटी जीरो कंटिन्यू कर दी जाएगी। साथ ही लेकिन इसके साथ साथ मैं मेरे माछीमार भाइयों से कहना चाहता हूं और मैं श्रीमान प्रफुल्ल भाई और हमारे एमपी को भी कहना चाहता हूं, हमने सिर्फ यहां पर अटकना है। अब भारत सरकार ने ब्लू रिवॉल्यूशन के तहत हमारे माछीमार भाइयों बहनों के लिए एक लॉन्ग रेंज की बोट प्रोवाइड करने की दिशा में कदम उठाया है। अगर आप 5-10 मछुआरे इकट्ठे होकर के मंडली बना देंगे, बैंक से आपको लोन दिया जाएगा, उसमें सब्सिडी दी जाएगी और आप ये नई बोट लेकर के डीप सी में जा सकेंगे और डीप सी में यहां नदी नदी में आप भटकते रहते हैं और 12 घंटे काम करने के बाद जितनी मछली लेके आते हैं कि नई बोट के सहारे अंदर जाकर के वही काम 2 घंटे में कर करके आए। मैं चाहता हूं कि दमन के समुद्र तट पर, दीव के समुद्र तट पर एक स्पेशल प्रोजेक्ट हाथ लिया जाए और प्रोजेक्ट के तहत यहां के माछीमार परिवारों के द्वारा सीवीड की खेती की जाए। समुद्र के अंदर खारे पानी में हो जाती है और वो जो पैदाइश हो वो हमारे खेतों में लोग डाले, उससे उत्तम कोई फर्टिलाइजर नहीं हो सकता है, उससे उत्तम कोई फसल नहीं हो सकती है। बहुत आराम से काम को किया जा सकता है और मैं चाहूंगा मुझे विश्वास है कि दीन दमन के क्षेत्र में ये काम बहुत आसानी से हो सकता है। આજે અમને આ આવાસ યોજનાનો પ્રમાણપત્ર આપ્યું છે, જેનો પ્રધાનમંત્રીનો બહુ ખૂબ ખૂબ આભારી છું અને આવી જ યોજના પ્રધાનમંત્રી જે લાભો છે તે બધાને મળતા રહે અને સમગ્ર દમણવાસીને મળે કે જે વગર ઘરનાઓ છે અને જેના વખતે ઘર નથી તેઓને પણ આવો લાભ મળતા રહે અને તે બધા ભાઈઓ ઘર બના રહે અને ઘર વગર ન હોય તો બધા ભાઈને ઘર મળે એવી મારી પ્રધાનમંત્રીની આશા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રજી મોદી સાહેબ દમણમાં પ્રધાનમંત્રી બન્યા આપણે પહેલી વાર આવ્યા છે, એના પહેલાં પ્રધાનમંત્રી નહોતા ત્યારે દમણ આવી ગયા હતા અને આ પ્રધાનમંત્રી જ્યારે પીએમ બન્યા ત્યારે પહેલી વાર આવ્યા છે। પ્રધાનમંત્રીની દમણ મુલાકાતને લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેઓના વિરોધ કરવાની તૈયારીમાં હતા, તે સમયે પ્રશાસને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને જ કર્યા હતા નજરકેદ, જેને કારણે તેઓ યોગ્ય રીતે પ્રધાનમંત્રીનો વિરોધ કરી શક્યા નહીં। 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ પ્રદેશ દમણની મુલાકાતે આવ્યા હતા। તે દરમિયાન સંઘ પ્રદેશ દમણના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે શાંતિપૂર્ણ માહોલમાં તેઓનો વિરોધ કરવાની તૈયારી કરી હતી। તે દરમિયાન દમણ પ્રશાસને જ પોતાની આગવી તરકીબ અપનાવી કેતન પટેલની બહાર જ પોલીસ કાફલો ગોઠવી દીધો હતો। દમણ પ્રશાસન દ્વારા પ્રધાનમંત્રીનો વિરોધ ન થાય તે માટે થઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને તેઓના ઘરમાં જ નજરબંધ કર્યા હતા, જે બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે તેઓના કાર્યકર્તાઓ સાથે જ કાળા કપડા પહેરી પ્રધાનમંત્રીનો વિરોધ કર્યો અને આકાશમાં કાળા ફુગ્ગાઓ પણ છોડીને તેઓનો વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ ભાજપ પોતાનું તાનાશાહી રાજ ચલાવી રહ્યાનું આકરા આક્ષેપો પણ કેતન પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા। સામે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા હતા, તો આજે તમે જોયું હશે કે તાનાશાહી એટલી બધી છે કે મારા ઘરની બહાર
400-500 પોલીસનો કાફલો અહીં મૂકી દેવામાં આવ્યો છે અને એક સિનિયર ઓફિસર એસડીપીઓને અહીંયા બહાર તૈનાત કરી દેવામાં આવ્યા છે. અમને બહાર જવા દેતા નથી અને જે રીતે આ તાનાશાહી એમની વધી ગઈ છે, આ દમણમાં પહેલી વાર જોવા મળી છે, તો ખરેખર એનો યુવાનો જરૂર જવાબ આપશે. અને ખાસ અમે જે વિરોધ કર્યો હતો એ અમારા બેરોજગાર યુવા માટે વિરોધ કર્યો હતો. અમે એમને કહ્યું હતું કે અમારા યુવાનો છે એમને તમે રોજગાર આપો, અમને હેલિકોપ્ટર સેવાની જરૂર નથી, અમને યુવાનોને રોજગારની જરૂર છે. આ રીતે અમે અમારો વિરોધ પ્રદર્શન ચાલુ હતો અને ગઈકાલથી જ અમે પકોડા તળી રહ્યા હતા. જે યુવાન ભણેલા ગણેલા યુવાન છે એવો પાણીમાં પકોડા તળવાની કોશિશ કરી રહ્યા હતા અને ગઈકાલથી જ અમે પ્રોગ્રામ ચાલુ કરી દીધો. પણ આજે તો હદ થઈ ગઈ, જ્યારે આટલો મોટો કાફલો, આજે લોકશાહી છે, લોકશાહીમાં તમામને અધિકાર છે વિરોધ કરવાનો, અને આ જ રીતે રોકે એ બહુ ખોટું કહેવાય. ખુરશીદ, અમારા જે કોંગ્રેસના કાર્યકર્તા છે એમની બી ધરપકડ કરવામાં આવી છે, એ બી બહુ ખોટી વાત છે. અને તમે જોયું હશે કે આ ખરેખર આ જે મોદી રેલી કરવા માટે આવી રહ્યા છે 2019ની તૈયારી છે એની, અને આ લોકોને ઝલક જોવા મળી રહ્યા છે. આજે અમારા ઘરના જે છોકરાઓ છે સ્કૂલના, એ બિચારાને રોડ પર બેસાડી દેવામાં આવ્યા છે. એમને ખાવાના કંઈ ઠેકાણા નથી, પાણીના ઠેકાણા નથી. સવારે 8 વાગ્યાથી એમને બેસાડી દેવામાં આવ્યા. આ શું થઈ રહ્યું છે? આ તાનાશાહી, આ રીતની તાનાશાહી કેવી રીતે ચાલશે? એનો જવાબ 2019માં દમણની જનતા આપશે. વાપીજુના ફાટક પાસે વડના ઝાડ ઉપર દાડીઓ કાપવા ચડેલ બે વ્યક્તિઓને કરંટ લાગતા એકનું ઘટના સ્થળ પર જ નિપજ્યું મોત. વાપીજુના ફાટક પાસે આવેલ ગુલઝાર ટ્રાવેલ પાસે એક વડ અને પીપળાનું ઝાડ હતું, જેમાં જમીનના માલિક દ્વારા ઝાડની દાડીઓ કાપવા માટે 5 જેટલા મજૂરોને બોલાવવામાં આવ્યા હતા અને મજૂરો દ્વારા સવારે 9 વાગ્યાથી દાડીઓ કાપવામાં આવી રહી હતી. ત્યારે આ દાડીઓના વચ્ચેથી જ વીજ તાર આવેલ હતો, જેમાં સવારથી લાઇટ ન હતી અને તે બાદ જ મજૂરો દ્વારા દાડીઓ કપાવતા હતા. તે દરમિયાન અચાનક જ વીજમાંથી કરંટ પસાર થતા ઘટના સ્થળ ઉપર દયાલ શંકરભાઈ પૂજારા, રહેવાસી કપરાડા, અને ધુમાડાને કરંટ લાગ્યો હતો, જેમાં દયાલ શંકરભાઈ પૂજારાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને બીજા દેવ ધુમાડા નામક ઈસમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં વાપી ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે. ભાજપના જિલ્લા બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખે હાર પાછળ પ્રધાનમંત્રી અને પ્રદેશ પ્રમુખને લેખિતમાં કરી છે ફરિયાદ. પારડી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે પાલિકાના 7 વોર્ડના 28 ઉમેદવારો માટે યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસના 14 અને ભાજપના 14 ઉમેદવારો વિજેતા થયા છે, જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઈ પડી હતી, જેને કારણે બંને પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. પાલિકામાં પ્રમુખની સત્તા હાંસલ કરવા ચૂંટણીમાં ભાજપના જિલ્લા બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ પટેલે વોર્ડ નંબર 5માં તેમની પત્ની અમિતાબેન પટેલની હાર પાછળ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરેનાઓને લેખિતમાં કરેલ ફરિયાદ મુજબ ભાજપના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં, પાલિકામાં હાલ સામાન્ય મહિલા 2.5 વર્ષ માટે પ્રમુખ બનાવવા, ભાજપના શહેર પ્રમુખ અરવિંદ સંગાડિયા, હરીશ પટેલને ટિકિટ ન ફાળવેલ લઈ ભાજપના પારડી શહેરના પ્રમુખ અરવિંદ સંગાડિયા, પાલિકા ઉપપ્રમુખ રાજન ભટ્ટથી લઈ હોદ્દેદાર જિલ્લા યુવા મોરચા પ્રમુખ ચેતન ભંડારી વગેરેનાઓએ ઇરાદાપૂર્વક હરાવ્યા હોવાના આક્ષેપો સાથે લેખિતમાં હોમ લેટર થકી ફરિયાદ કરી હતી અને તેઓ સામે ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કરેલ કામ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે પારડી શહેર ભાજપમાં રાજકારણ ગરમાઈ શકવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ 26 ફેબ્રુઆરીના સોમવારના રોજ વલસાડ કલેક્ટરે જાહેરાત કરી છે ત્યારે પાલિકા સત્તા મેળવવા હાંસલ કરવા માટે હવે ભાજપ કોંગ્રેસ કવાયત હાથ ધરી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બન્યો છે. તો જે 14 સીટ જે હાર્યા છે એની પાછળ કોંગ્રેસે નથી હરાવ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અમારા શહેર પ્રમુખ અરવિંદભાઈ સંગાડિયા, જે પારડી શહેરના શહેર પ્રમુખ છે, ચેતનભાઈ ભંડારી જે યુવા મોરચા વલસાડ જિલ્લાના પ્રમુખ છે, અને માજી પ્રમુખ નગરપાલિકાના હરીશભાઈ પટેલ, તેમજ અમારા અહીં રાજનભાઈ ભટ્ટ ના દોરી સંચારથી એમણે એમની પત્નીને પ્રમુખ બનાવવો હોવાથી ચાણક્ય નીતિ વાપરી હરીશભાઈ પટેલને હાથો બનાવી હરીશભાઈ મતેલના મત વિસ્તારમાં અનિતાને નેગેટિવ વોટ અપાવીને હરાવી છે.
તે ખૂબ જ દુઃખદ બાબત છે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને મેં ટેલિફોનિક સૂચના જાણ કરી કે સાહેબ આ લોકો વિરોધ કામ કર્યું છે, એ લોકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. તો અત્યાર સુધી હાલની તારીખે કોઈ એક્શન નહીં લેવાયા અને પાર્ટીને દરેક સભ્યોને સૂચના આપી દેવાય કે આ રીતે પ્રમુખ તરીકે, કારોબારી અધ્યક્ષ તરીકે અને ઉપપ્રમુખ તરીકે નામ આપવા, ઓબ્ઝર્વરને રીતે નામ આપવામાં આવ્યા. આ બાબતે હાલમાં જે ઓબ્ઝર્વર જે વસાવા સાહેબ કેન્દ્રીય મંત્રી આવ્યા હતા અને એમની ટીમને મેં આ લેખિત ફરિયાદ પણ કરી છે અને મૌખિક પણ રજૂઆત કરી છે કે આજે નગરપાલિકામાં જે ચૂંટાયેલી પાકો જે છે એણે સત્તા લેવા માટે સારા સારા ઉમેદવારોને હરાવ્યા છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશને, એક દેશની એકતા અને દેશની પ્રતિષ્ઠા માટે રાત દિવસ એક કરીને સમગ્ર વિશ્વમાં જઈને ભારત દેશને નંબર એક પર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય, ત્યારે આવા પાર્ટીના જે પદાધિકારીઓ છે એને કોઈ પણ સંજોગે ચાલવી ન લેવા જોઈએ અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. મોટાપુંડા સ્થિત શાહજી એમડી સાર્વજનિક હાઈસ્કૂલનો યોજાયો વાર્ષિકોત્સવ, જેમાં રાજ્યના વન અને આદિજાતિ રાજ્ય મંત્રી રહ્યા હતા ઉપસ્થિત. ગામડાના વિકાસ માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે. શિક્ષણે ગામનું ઘરેણું છે તેમ જનતાના કેળવણી મંડળ સંચાલિત શાહ જીએમડી સાર્વજનિક હાઈસ્કૂલ મોટાપુંડાના વાર્ષિકોત્સવ અવસરે રાજ્યના વન અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું હતું. આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે એ પણ જણાવ્યું હતું કે આજે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની ભૂખ જાગી છે. ગામડાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે. શિક્ષણ પ્રત્યે વાલીઓ પણ જાગૃત બન્યા છે, ત્યારે વાર્ષિકોત્સવમાં વાલીઓએ પણ ભાગ લઈ શિક્ષકોને નવી ઉર્જા પૂરી પાડી રહ્યા છે. શિક્ષણમાં ગામ લોકો ભાગીદાર બનશે તો શિક્ષણને નવો આયામ મળી રહેશે. આદિવાસીના બાળકો તબીબી અને ઇજનેરી ક્ષેત્રના અભ્યાસોનો લાભ લઈ રહ્યા છે, ત્યારે વાલીઓ શિક્ષકોને પ્રોત્સાહિત કરશે તો શિક્ષણ વધુ અસરકારક બનશે. શિક્ષણ થકી જ સામાજિક ક્રાંતિ આવશે. ત્યારે આ અવસરે સાત જીએમડી સાર્વજનિક હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા માટે મંત્રીએ સૂચન કરી યોગ્ય સહાય આપવાની ખાતરી પણ આપી હતી. હાઈસ્કૂલમાં દાન કરનાર દાતાઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. શાળાના આચાર્ય દિનેશભાઈ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરી સૌ કોઈને આવકાર્યા હતા. ત્યારે આ અવસરે શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. શાળા ખાતે આયોજિત આ વાર્ષિકોત્સવમાં જિલ્લા શિક્ષણાધિકારી બીએમ પટેલ, ગામના અગ્રણી બાબુભાઈ, માજી ધારાસભ્ય શંકરભાઈ વાલી સહિત બાળકો, વાલીઓ, ગ્રામજનો અને શિક્ષણગણ હાજર રહ્યા હતા. આજે શાળા પરિવેશ ઉજવાય છે, ગુણસ્તર ઉજવાય છે, એમાં મન મૂકીને વાલીઓ, વિદ્યાર્થીઓ, અધિકારીઓ બધા ભાગ લે છે અને તેના કારણે ખૂબ સારા પરિવેશની અંદર આપણને હવે સામેથી ના પાડવું પડે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સેલ્વાસ ખાતે પ્રધાનમંત્રી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ સબસ્ટેશનનું રિમોટથી કરાયું ઉદ્ઘાટન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારના રોજ સંઘ પ્રદેશ દમણની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન સંઘ પ્રદેશ દમણથી તેઓએ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું, જે અંતર્ગત દાદરા નગર હવેલી ખાતે સેલ્વાસમાં 99.21 કરોડના ખર્ચે 66/11 કેવીના અંડરગ્રાઉન્ડ કેબલિંગ સબસ્ટેશનનું પ્રોજેક્ટનું રિમોટ દ્વારા ઉદઘાટન કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન દાદરા નગર હવેલીના અધિકારીઓ અને સ્થાનિકોએ પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. શાન કહેલાને વાલે એવી 2x20 MVA GIS સબસ્ટેશન કા નિર્માણ. આજ કા દિન દમણ ઓર દીવ કે ઇતિહાસ મે સ્વર્ણ. આજ દમણ ઓર દીવ વાસી ઉનકા નયે ઇન્ડિયા કા સ્વપ્ન પૂરા કરને સરકાર કમલોતે પત્ર પ્રદાન કિયે જાયેંગે. સિલવાસા મેં 2012 સે અંડરગ્રાઉન્ડ કેબલિંગ ઓર જીઆઈએસ સબસ્ટેશન બનાને કા એક પ્રોજેક્ટ કરને કા વિચાર થા સંઘ પ્રદેશ દાદરા ઓર નગર હવેલી કા,
जो आज प्रधानमंत्री जी ने उसका शिलान्यास करके ओपनिंग कर दिया है और ये काम 18 महीने में L&T द्वारा किया जाएगा। इससे पूरे सेलवास जो नगर पालिका एरिया है इसमें अंडरग्राउंड केबल से बिजली प्राप्त होगी। जो ओवरहेड लाइन्स हैं इससे जो चोरियां होती हैं वो चोरियां कम हो जाएगी, T&D लॉस कम हो जाएगा और जो भी इंटरप्टेड पावर कभी चौमासा में मॉनसून में कभी जब पवन आती थी फॉल्ट हो जाता था तो अंडरग्राउंड केबलिंग से फॉल्ट हम एलिमिनेट करेंगे और सबको अन इंटरप्टेड 24 घंटा पावर मिलेगा। कॉरपोरेशन का काम प्रतिदिन अच्छा होने लगा है। आपको पता होगा कि अभी ओवरहेड लाइन होने के बावजूद हमने अन इंटरप्टेड पावर दिया है। दमन में 140,000 LED बल्ब बांटे गए हैं जबकि दादरा नगर हवेली में हमने 154,000 LED बल्ब बांटे हैं, 9,000 करीबन ट्यूबलाइट बांटी है और हमने स्ट्रीट लाइट पे भी 1100 स्ट्रीट लाइट LED ट्यूबलाइट से किया हुआ है। समय 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 के होश एक नानकड़ा विराम नो जोता रहो जेट न्यूज। बदल रहा है देश, बदल रहा है देश का हर प्रदेश, हर तरफ है उन्नति, हर क्षेत्र में है प्रगति। वैश्विक फलक पर मिली है एक नई पहचान, हो रहा है एक नए भारत का निर्माण और इस संकल्प को सिद्धि तक ले जाने वाले हमारे देश के दृढ़ निश्चयी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के प्रगतिशील कार्यों से प्रेरित होकर संघ प्रदेश दमन एवं दीव के प्रशासक श्री प्रफुल्ल पटेल भी समग्र संघ प्रदेश के विकास को नए आयाम दे रहे हैं। एक नए दीव और नए दमन का निर्माण हो रहा है और संघ प्रदेश का सद्भाग्य है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं दीव और दमन को इस विकास के लिए अभिनंदन देने पधार रहे हैं। 24 फरवरी 2018 को विवेकानंद कॉलेज ग्राउंड नानी दमन। ભાજપના 14 અને કોંગ્રેસના 14 ઉમેદવારો વિજેતા થયા છે જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટાઈ પડી હતી જેને કારણે બંને પક્ષો માટે હવે પાલિકામાં સત્તા પર બેસવા માટે કપરા ચડાણ બની રહ્યા છે। પાલિકા એકના નિષ્ણાંત વકીલ કીર્તિભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે ભાજપ કોંગ્રેસ બંને પાસે 14 સભ્યો છે જેને લઈ ચૂંટણીમાં ટાઈ થશે તો પાલિકા એક નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળશે ત્યારે શુક્રવારના રોજ વલસાડ કલેક્ટર દ્વારા રોસ્ટર મુજબ ગત બોર્ડ પ્રમુખ ઉપપ્રમુખની મુદ્દત 25 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હોય છે જે હાલની નવી બોર્ડના માટે ખાસ સામાન્ય સભા તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પાલિકાના સભાખંડમાં નિવાસી અધિક કલેક્ટરના પ્રમુખ સ્થાને સવારે 11 વાગ્યે પ્રમુખ પદ માટે સામાન્ય મહિલા અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવનાર છે ત્યારે પારડી પાલિકાના ચીફ ઓફિસર જે ગામિતને હુકમ કર્યો છે ત્યારે ગણતરીના કલાકો બંને પક્ષો માટે બાકી રહ્યા છે તે માટે સત્તાના દાવો અજમાવી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસ માટે પાલિકાની સત્તા મેળવવા બંને માટે પ્રતિષ્ઠાનો સવાલ બની રહ્યો છે। બંને પાસે 14 સભ્યોને લઈ ચૂંટણીમાં ટાઈ થશે તો પાલિકા એક નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળશે પરંતુ પાલિકામાં સરકાર ચલાવવા મુશ્કેલીનો સામનો કરવો પડશે। ભાજપમાં પ્રમુખ માટે ફાલ્ગુની ભટ્ટ અને અમિષા મોદી જ્યારે ઉપપ્રમુખ માટે રાજેશ પટેલનું નામ ચર્ચા આગળ છે જ્યારે કોંગ્રેસમાં પ્રમુખ માટે દક્ષા ભગત મીરા ભારતીયા અને સોનલ પટેલના નામની ચર્ચાઓ ચાલી રહી છે તેમજ ઉપપ્રમુખ માટે બિપિન પટેલ અને ગુરમીતસિંહ પાલના નામોની ચર્ચાએ જોરશોરમાં જોર પકડ્યું છે જેનો ફેસલો 26 ફેબ્રુઆરીના રોજ સોમવારના થનાર છે જે બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1900 ની જોગવાઈઓ હેઠળ
હાલમાં જ પારડી નગરપાલિકાની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ 14 બેઠકો મળી છે, એટલે આ ચૂંટણીમાં ટાઈ થઈ હતી. અને હવે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ કલેક્ટરશ્રીએ કલમ 32 મુજબ પ્રથમ બેઠક બોલાવવાની હોય છે, અને આ બેઠકની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સિવાય બીજી કોઈપણ કાર્યવાહી કરવાની રહેતી નથી. આ જ્યારે કલેક્ટરશ્રી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરે ત્યારે 15 મિનિટની અંદર ઉમેદવારોએ તેમના ફોર્મ ભરવાના હોય છે. અને આ ચૂંટણીનું નિયમન નિયમ 9 મુજબ, ગુજરાત નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના નિયમો 9 મુજબ એની કાર્યવાહી કરવાની હોય છે. જ્યારે આ ચૂંટણીની અંદર જો પ્રમુખ અને ઉપપ્રમુખ એટલે કે એક બેઠક માટે પ્રમુખની એક ઉમેદવાર હોય તો તેને ચૂંટાયેલો જાહેર કરે, પરંતુ એકથી વધારે ઉમેદવાર હોય તો બે ઉમેદવાર માટે એમણે આ કાર્યવાહી કરવાની રહે છે ચૂંટણી. અને તેમાં કલેક્ટરશ્રી ઉમેદવારો જે સભ્યો હોય તેને પ્રમુખની ચૂંટણી માટે હાથ ઊંચા કરીને મત આપવાનું જણાવવામાં આવે છે. આ સંજોગોની અંદર જો બંને પક્ષે એક સરખા પાછા મત મળે ત્યારે ચિઠ્ઠીથી એનો નિર્ણય કરવાનો હોય છે, પરંતુ જ્યારે આ પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારી માટે બેથી વધારે ઉમેદવારો હોય તેવા સંજોગોની અંદર પ્રથમ વખત મતદાન કરાવવાનું છે. એમાંથી જેને ઓછા મળ્યામાં મત મળે એ બહાર નીકળી જાય છે, ત્યાર પછી બીજા તકમાં, ત્રીજા તકમાં, અને છેલ્લે જેને વધુ મતો મળેલા હોય તેને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવાનું છે. આ પ્રક્રિયા સમગ્ર કાયદાકીય છે અને આ બેઠકની અંદર ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવાની હોય છે, એ સિવાય બીજી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. આ બેઠક પણ બોલાવવાની સત્તા માત્ર કલેક્ટર શ્રી વલસાડને છે, અને એને નિમેલા અધિકાર પાવર્સ એલોટ કરેલા હોય તેવા બીજા કોઈ અધિકારીને પણ આ ચૂંટણીની કાર્યવાહી કરવા માટે નિમણૂક કરી. સેલવાસ ખાતે રેડક્રોસ સંચાલિત દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળા દ્વારા એન્યુઅલ સ્પોર્ટ ડે નું કરાયું હતું આયોજન. સેલવાસ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત વિશિષ્ટ દિવ્યાંગ બાળકો માટેની શાળાના વિદ્યાર્થીઓ માટે લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના મેદાન પર એન્યુઅલ સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેન્ટલી રિટાયર્ડ કેટેગરીના બાળકો, બહેરા મૂંગા બાળકો અને આંખે જોઈ ન શકતા હોય તેવા બાળકો માટે અલગ અલગ પ્રકારની 21 એથ્લેટિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના ચેરમેન ફતેસિંહ ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ ડે કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતોની અંતમાં બાળકોની માતાઓ માટે પણ દોડની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા બનેલ બાળકોને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ત્યારે આ અવસરે લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના ચેરમેન ફતેસિંહ ચૌહાણ, સેક્રેટરી દેવદાસભાઈ શાહ, ટ્રેઝરર વિશ્વેશ દવે, રેડક્રોસ સોસાયટીના સચિવ કુલદીપસિંહ મુંદ્રા, બાલભવન ડાયરેક્ટર મોનિકા સોની, શાળાના આચાર્ય જ્યોતિર્મય સુર, લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના શિક્ષકો, રેડક્રોસ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખુશી શૈલેષભાઈ પટેલ, રીના પંકજભાઈ મલાવકર સેકન્ડ, થર્ડ નંબર હેત્રી કેતનભાઈ પટેલ. વાપી ઇમરાનગર સ્થિત એક ચાલીના માલિકે ભાડૂતોના રૂમમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી તોડફોડ કર્યા બાદ રૂમના ભાડૂતોને માર મારતા નોંધાઈ છે પોલીસ ફરિયાદ. વાપી ઇમરાનગર મોડર્ન સ્કૂલ પાસે આવેલ સુલતાનભાઈની ચાલમાં ખેરુનિશાબેન યુનુસભાઈ દાઉદભાઈ શેખ, ઉંમર વર્ષ 30, તેઓના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે તેઓના પતિ વિસ્તારમાં છૂટક વાયરમેનનું કામ કરે છે. છેલ્લા 30 વર્ષથી તેઓ સુલતાનભાઈની ચાલીમાં 5 રૂમો ભાડે રાખીને પરિવાર સાથે રહે છે. ત્યારે 2011 સુલતાનભાઈ પાસેથી આબિદ અલી હકીમ નામક ઈસમે આ ચાલી ખરીદી હતી, જે બાદ 2011 તેઓના ભાડાના રૂમો ખાલી કરવા આબિદ અલી હકીમ દબાણ કરતા હતા. ત્યારે ભાડૂતોએ આ બાબતે વાપી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જે આબિદ અલી હકીમના તરફેણમાં આવતા ભાડૂતોએ વલસાડ સેશન કોર્ટમાં આ બાબતે અપીલ કરી છે. જે કેસ હાલ પેન્ડિંગ જ છે, પરંતુ ખેરુનિશાબેનના ભાડાના 5 રૂમો પૈકીના 2 રૂમ, રૂમ નંબર 1 અને રૂમ નંબર 3ને આબિદ અલીએ 2011 તોડી નાખતા તેઓ હાલ ભાડાની 3 રૂમોમાં જ રહે છે.
ત્યારે શુક્રવારના સાંજના 5 વાગ્યાના સુમારે ખેરુ નિશાબેન તેઓના સાસુ ભાભી દેરાણીઓ અને નણન ઘરમાં હાજર હતા તે વખતે આબિદ અલી તથા તેમના પત્ની ઉપરાંત અબ્દુલ રહીમ હકીમ સૈયદ રમઝાન હકીમ સૈયદ આબિદ અલીના ભાણેજ અને અન્ય 8-10 જેટલા ઈસમોએ ખેરુ નિશાબેનના ઘરમાં ગેરકાયદેસર મંડળી બનાવી હથોડા તથા પાઇપ જેવા હથિયારોને લઈ ઘરમાં તોડફોડ કરી હતી. સાથે જ નાલાયક જેવી ગાળો આપી ઘરમાં રાખેલ સામાન રૂમની બહાર ફેંકી દઈ તેણીની સાસુ તથા બીજા પરિવારજનોને ધીકા મૂકીનો માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા, જેને પગલે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ગેરકાયદેસર રીતે રૂમમાં પ્રવેશી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે ખેરુ નિશાબેને વાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તમે રૂમ કા સામાન ખાલી કરને કે લિયે આયા થા ઉસકો બોલે હમ લોગ કે અભી હમ લોગ સામાન કા રખેગે હમ લોગ કો જગહ નહીં હૈ રખને કે લિયે વો જિતને મેં આયા ઓર પૂરા આદમી લોગ કો 25-30 લડકો કો ભી લેકે આયા હૈ રમઝાન થા આબિદ થા અબ્દુલ રહીમ થા આદિલ થા વિમલ થા આસિફ પોટિયા થા રાજા બેલિંગ થા શકીલ પ્રેસ વાલા થા સબ લોગો સબકો લેકે આયા સબકા તોડ ફોડ કરા હથોડા લાયા ચાકુ છુરે લાયા લેડીઝ કો ભી દોડા દોડા કે મારા મેરી સાસ કો ઇતના મારા કે બેહોશ કર દિયા 108 મેં હોસ્પિટલ મેં ભેજે મેરી નનન કો ઇતના મારા બડે વાલે લડકે કો ઇતના મારા ઓર આબેદા ને ભી ઇતના મારી મેરી સાસ કો પકડ કે રખી થી ઓર આદમી ને ઉસકે મારા ઓર ઘર હથોડા લેકે આયા મારે હથોડે સે ભી રૂમ મેં બંધ કરને કે લિયે લેકે જા રહે થે ઉસકો ઓર મેં તોડ પૂરા પૂરા ઘર કા સામાન ઉઠા કે બહાર ફેંક દિયા કબાટ પલંગ ટીવી ફ્રીજ વોશિંગ મશીન સબ પૂરા સામાન તોડ કે ફેંક દિયા પૂરે ઘર કે દાગીને ચલે ગયે લડકે લોગ પૂરા પૈસા લે કબાટ મેં ખોલ કે પૂરા કબાટ ફેંક દે પૂરા છાનબીન કરકે પૂરા જો સામાન થા ઘર મેં હમ લોગ કા એટલું જે સામાન લેકે ચલે ગયે લોગ અસ્પતાલ મેરી સાસ હે નનન હે દેવર કા લડકા હે તીન લોગ સિવિલ હોસ્પિટલ મેં એડમિટ હે લોગ ઇતના બોલે ઇતના ફોન લગાય હમારી મદદ કે લિયે કોઈ નહીં આ રહા થા લાઠી સબ તમાશા દેખ રહે થે ઇતની લાઠી ચાર્જ હો ગઈ થી કોઈ મદદ કે લિયે નહીં આ રહા થા સબ લોગ તમાશા દેખ રહે થે યે કોર્ટ પર ચીડ મેટર ચલ રહા હે હમારા પૂરા 5 રૂમ કા પૂરા કોર્ટ મેં કેસ ચલ રહા હે और वो गैर कायदेसर बोल रहे हैं कि ये रूम खाली करो. तो हम लोग बोले कि हमारा कोर्ट में केस चल रहा है, जब कोर्ट फैसला करेगी तब हम लोग रूम खाली करेंगे. तो लोग बोल रहे हैं इज्जत से नहीं निकल रहे, तो हम लोग को निकाल के आता है. जेसीबी भी लाया था, बोले अगर नहीं निकलेगा तुम लोग के ऊपर जेसीबी घुमा दूंगा. कानूनी कार्रवाई भी की है, यहाँ की पुलिस जल्दी कुछ कार्रवाई करती नहीं है. हम लोग ऊपर तक जाना पड़ता है हमारे, जब जाके इधर की पुलिस दौड़ भाग करती. इतना हम लोग टाउन में फोन करे थे, इतना टाउन में फोन करे थे, टाउन वाले बोलते कि आबिद यहाँ पे बैठा है, आबिद यहाँ पे बैठा है, जबकि हमारे पास रिकॉर्डिंग है कि आबिद यहीं पे तोड़ भांग कर रहा था. और वो लोग बोल रहे थे कि आबिद यहाँ पे बैठा है, जबकि उसके भाई लोग, उसके भांजे भतीजे पुप्पी के लड़के चाचा के लड़के सब टोटल सगे वालों को लगा दिया था ये तोड़ भांग के अंदर. और एक एक सामान ले जाके सब सामान रोड के ऊपर फेंका. પાડી સ્થિત જલારામ નગરમાં તસ્કરોએ બંગલાની બારીની ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશ્યા બાદ ₹28,000ના રોકડની કરી હતી ચોરી. પાડી સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત આવેલ જલારામ નગરમાં પ્રવેશના શરૂઆતમાં આવેલ એક ડુપ્લેક્સ બંગલામાં રહેતા ધર્મેશ મોતીલાલ લાડ કે જેઓ અતુલ ખાતે ફોટોગ્રાફરનો વ્યવસાય કરે છે, તેમના બંગલામાં રાત્રિના સમયે તેઓ પરિવાર સાથે બિલીમોરા સંબંધીના ત્યાંથી 11 વાગ્યાના સુમારે આવ્યા હતા અને તેઓ પરિવાર સાથે ઉપરના રૂમમાં સૂઈ ગયા હતા. તે દરમિયાન જ રાત્રિના તેમના બંગલાની બારીની ગ્રીલ તોડી અંદર ચોર પ્રવેશ્યા હતા, પરંતુ ચોરોએ તરકીબ અજમાવવા પાછળ નાના બાળકને સાથે રાખ્યો હોવાની શંકા બારીની ગ્રીલ તોડવામાં માત્ર નાના બાળક જ અંદર જઈ શકે જે સ્થળ પર જોવા મળ્યું હતું. તસ્કરો વેપારના 8,000 પત્નીના બેગમાંથી 15,000 પેન્ટના ખિસ્સામાંથી 5,000 મળી કુલ 28,000 રૂપિયા રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ અંગેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. વાપી ખાતે અલમદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું કરાયું હતું આયોજન. વાપી ખાતે અલમદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 6 જોડાઓએ વિધિવત ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા. આ સમૂહ લગ્નમાં ઘણા રાજ્યોથી લોકો આવ્યા હતા. અલમદાર ટ્રસ્ટના નવાજ પઠાણના કહેવા અનુસાર પાછલા 5 વર્ષોથી તેઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી સમાજના લોકોમાં ભાઈચારો પણ વધી રહ્યો છે. આવનાર દિવસોમાં પણ આ પ્રકારે ઘણા કાર્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં ગરીબ વર્ગના લોકોને મદદ કરી શકાશે. આ કાર્યક્રમમાં મુસ્તફા સિરાજ અહમદ પઠાણ, સબ્બીર શેખ, નવાઝ પઠાણ સહિત સમાજના ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
جن لوگوں نے اس میں تعاون کیا ہے اے اللہ اپنا فضل و کرم و عنایت فرما، محبت کو یہ صلاۃ و سلام جو پیش کیا گیا اللہ اس کی برکت سے تمام سامعین جوابی کی سرزمین پہ یہ پانچواں اجتماعی شادی کا پروگرام رکھا گیا ہے۔ یہاں کے لوگوں نے مل جل کر کے اور بڑا اچھا یہ کام کر کے بچی غریب بچیاں ہیں یا غریب بچی ہیں ان کی شادی رچائی ہے، اور اس محفل میں علماء کرام نے بیان دیا ہے۔ پورے ہندوستان میں اگر اس طرح کا رسم اور اس طرح کی اجتماعی شادی رکھی جائے بہت سارے فائدے بھی ہوں گے۔ یہیں پہ اس پروگرام میں اپنے وطن کے لیے، اپنے ملک کے لیے، اپنے بھائی چارگی کے لیے دعا بھی ہوئی ہے۔ دعا ہے کہ مولا کریم اس ہندوستان میں امن و شانتی عطا فرمائے اور اسی طرح سادگی کے ساتھ شادی کرنے کی ہم سب کو توفیق دے۔ ہاں، چھ جوڑے کی شادی ہوئی ہے، بچیاں چھ تھیں اور چھ لڑکے تھے۔ المدار ٹرسٹ کے جو بھی کارندہ ہیں ان لوگوں نے بہتر پانچ سال سے اس انتظام کو شادی سموہ کا بہت اچھا پروگرام کیا، اور اکثر یہ ہر ہمیں محنت کرتے اور عوام سے، پوری باپی کی سرزمین سے اور دور دراز کے لوگوں سے چندہ لے کر اجتماعی شادی کرتے ہیں، اور مدار ٹرسٹ کو جانب سے میں ان کا سرپرست ہوں۔ میں ان کے جانب سے پوری اپنی کمیٹی کو شکریہ ادا کرتا ہوں اور اپنے سارے ممبران کو بہت بہت شکریہ، اور جس نے اس میں حصہ لیا، چندہ دیا، اس کا بھی میں استقبال کرتا ہوں۔ اور میں چاہتا ہوں یہ ہندوستان میں امن چمن پورے ملک میں رہے، اس لیے ہمارا المدار ٹرسٹ بھی یہی چاہتا ہے کہ پوری ملک امن چمن سے رہے، کوئی اس میں نہ اتفاقی نہیں ہو، بہتر یہی۔ اور سارے لوگ ہمارے مل جل کے کمیٹی کے لوگ کام کیا، اس کا بہت بہت شکریہ۔ પાડીવાલા કોલેજનો વાર્ષિક ડે મનાવવામાં આવ્યો, જેમાં કોલેજના 700 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ। જેપી પાર્ટીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો શનિવારના કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષાબેનના નેજા હેઠળ વાર્ષિકોત્સવ મનાવવામાં આવ્યો હતો। આ સાથે જ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન પણ કરાયું હતું। કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષાબેન પટેલ, જીએસ અક્ષય યાદવ, પ્રાધ્યાપક વર્ષાબેન દેસાઈ, કેબી પરમાર, મણિબેન સોલંકી વગેરે દ્વારા તેઓનું સન્માન કરાયું હતું। સવારે કોલેજના કેમ્પસમાં મ્યુઝિકલ મોર્નિંગમાં કોલેજના જીએસ અક્ષય યાદવ અને સંસ્કૃતિક મંત્રી અજય પટેલ સહિત 700 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। જયેશ કુમાર પાર્ટીના સંગીતના સુરતાલે વિદ્યાર્થીઓએ સુંદર ગીતો રજૂ કર્યા હતા, તેમજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સાગર રાવલિયા તેમજ અન્ય વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પટેલ પવન, ટી સિંગ, સન્ની બી, ભાઈ યાદવ, રવિન્દ્ર, ખૂબ ઉજળી કારકિર્દી પ્રાપ્ત કરો એવી ટેબલ ટેનિસ, વોલીબોલ, કબડ્ડી અને ઇન્ડોર ગેમ જે હતી એ તમામ ગેમમાં જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન સારું પરફોર્મન્સ કર્યું એમને ઇનામ વિતરણ એમને કરવામાં આવ્યું। એ સિવાય વિવિધ આંતર કોલેજ સ્પર્ધાઓ અને નેશનલ કક્ષાએ ગયેલા બે NSSના વિદ્યાર્થીઓ વક્તૃત્વમાં ઇન્ટર એટલે આંતર કોલેજ ત્રીજા નંબર પ્રાપ્ત થયેલા એવા બે વિદ્યાર્થીઓ અને બીજા કોલેજોની પ્રસિદ્ધિઓ, દાખલા તરીકે આંતર ક્લાસ જે અમારી હરીફાઈઓ થાય એ તમામના ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો।
આજે અમારી કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં અમારા પ્રિન્સિપાલ મેમ હર્ષા મેમ તેમના તરફથી સારા સહકાર મળ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શાંતિપૂર્વક અને આનંદ અને ઉલ્લાસથી બતાવવામાં આવશે. લગભગ 700 જેવા વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ શાંતિપૂર્વક આનંદ માણી ઉજવવામાં અને પટાવવામાં આવ્યો. આજરોજ મ્યુઝિકલ મોર્નિંગ અને વાર્ષિક દિનની ઉજવણી પાર્ટી કોલેજમાં થઈ રહી છે, જેમાં ખૂબ આનંદપૂર્વક બધાએ ભાગ લીધો છે અને જીએસ અને એમના ટીમનો પણ ખૂબ સારો સપોર્ટ છે. તેમની કામગીરી ખૂબ સરાહનીય છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમને બોલાવવામાં આવ્યા હતા અને આ કોલેજ બધા કેમ્પસ સિલેક્શનમાં અમે મારું પીસીએસ કંપનીમાં સિલેક્શન થયું છે, જેમાં પ્રિન્સિપલ મેડમ અને દરેક પ્રાધ્યાપકોનો ખૂબ સાથ સહકાર મળ્યો અને આ હું ગર્વ અનુભવું છું કે આ કોલેજ દ્વારા મને અમારી જિંદગીમાં મને આગળ વધવાનો આખો મોકો મળ્યો. નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે પધાર્યા. દમણમાં એક યુનિવર્સિટી અને માછીમારો માટે ડીઝલ પર લાગતી વેટ ડ્યુટી ઝીરો કરવાની કરી જાહેરાત. દમણ પોલીસે કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલને ઘરમાં જ નજરકેદ કર્યા. પ્રધાનમંત્રીનો વિરોધ કરવાના કોંગ્રેસના ઈરાદાનું થયું સુરસુર્યું. વાપી જૂના ફાટક પાસે વડની દાડીઓ કાપવા સમયે દાડીમાંથી પસાર થતા વીજ વાયરને સ્પર્શ થતા મજૂરનું ઘટના સ્થળે મોત. પાટીનગર પાલિકા ચૂંટણીમાં ભાજપની હાર બાદ ભાજપ બક્ષી પંચ મોરચા ઉપપ્રમુખની હાઈકમાન્ડને લેખિતમાં ફરિયાદ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.